दीपावली जेवा फेस्टिवल तमे आ रोल ने स्वीट तरीके खूबज पसंद करशो। तो फ्रेंड्स मारी आ रेसिपी खूबज इंटरेस्टिंग छे, तो आ वीडियो ने तमे सेज पण मिस न करता। અને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા હોય અને મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી બધી જ નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે। અને ફ્રેન્ડ્સ તમે જો મારી આ રેસિપીનો વિડીયો ગમે તો મારી રેસિપીમાં એક લાઈક અને કોમેન્ટ કરી દેજો, જેથી અમને પણ નવી રેસિપી બનાવવાનો ઉત્સાહ વધ્યો રહે। તો ફ્રેન્ડ્સ ચાલો રેસિપીની પ્રોસેસ જોશું। ચોકલેટ ડ્રાય ફ્રૂટ એનર્જી રોલ બનાવવા માટે મેં ફ્રેન્ડ્સ અહીં મોડે ચોકલેટ લીધી છે, અને આ ચોકલેટ મેં ડાર્ક ચોકલેટ લીધી છે અને જે 400 ગ્રામની હોય છે અને દરેક પીસીસ 100 ગ્રામના હોય છે। 400 ગ્રામમાંથી આપણે 200 ગ્રામ ચોકલેટ યુઝ કરવાની છે, એટલે કે બે પીસીસ 100 ગ્રામના આપણે યુઝ કરીશું। અને ફ્રેન્ડ્સ આ બે પીસીસને આપણે એકદમ જ બારીક કટ કરવાના છે અને તેને ડબલ બોઇલિંગથી મેલ્ટ કરવાની છે। ફ્રેન્ડ્સ બધા કહે છે કે ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થાય છે, શરદી થાય છે, એવું લોકોનું માનવું હોય છે, પરંતુ હકીકત એ છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી ત્વચા પર સૂર્યના કિરણોની હાનિકારક અસર થતી નથી અને ડાર્ક ચોકલેટથી હૃદય સ્વસ્થ રહે છે। ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સિડન્ટથી ભરેલો 70% કોકો પાવડર હોય છે, તેથી તેનો ટેસ્ટ કડવો હોય છે, તેથી તેનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે। ડાર્ક ચોકલેટમાં ફ્લાવોનોઇડ નામનું એન્ટીઓક્સિડન્ટ એ રક્તના પરિભ્રમણને વધારે છે અને તેથી સ્વાસ્થ્ય માટે ડાર્ક ચોકલેટ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે। એક પેનમાં મેં સાઈડમાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું અને ચોકલેટથી ભરેલા આ બાઉલને તેની ઉપર મૂકીને એકદમ સ્લો ગેસ પર સતત હલાવતા જઈને ચોકલેટને મેલ્ટ કરી લેશું। હવે ચોકલેટ પ્રોપરલી મેલ્ટ થઈ ગઈ છે અને આ પ્રોસેસ માટે 6-7 મિનિટનો ટાઈમ લાગ્યો છે। હવે એક હેવી બોટમ કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું અને જેવું ઘી ગરમ થાય એટલે તેની અંદર 1/4 કપ બદામ એડ કરીશું, 1/4 કપ કાજુ એડ કરી દેશું, 1/4 કપ પિસ્તા એડ કરીશું, 1/4 કપ ચોપ કરેલા ડ્રાય આલુ એટલે કે જેને જરદાળુ પણ કહે છે તે લીધા છે, તેને પણ એડ કરી દેશું। ફ્રેન્ડ્સ અહીં તમે તમારા ચોઈસ મુજબના ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો। 1 ટેબલસ્પૂન અળસી એડ કરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને 1/4 કપ મગજતરીના બી એડ કરીશું કે જેને તરબૂચના બી પણ કહેવાય છે। હવે 1/4 કપ તલ એડ કરી દેશું અને 2-3 મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર રોસ્ટ કરીશું, જેથી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ રોલની અંદર ખૂબ જ સરસ આવે। ફ્રેન્ડ્સ તમે જાણો છો કે સૂકો મેવો એ આયર્ન, વિટામિન, ખનિજ તત્વો, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને અસંતૃપ્ત પોટેશિયમ તથા ઝીંક ધરાવે છે અને આ બધા તત્વો તમારા શરીર માટે પાવર જનરેટરનું કામ કરે છે। હવે ફ્રેન્ડ્સ હું 1/2 કપ ખજૂર એડ કરી રહી છું અને ફ્રેન્ડ્સ આ રીતનો એકદમ સોફ્ટ ખજૂર લેવાનો છે અને જો સોફ્ટ ખજૂર લેશું તો ડ્રાયફ્રૂટ સાથે તે એકદમ સરસ મિક્સ થઈ જશે અને રોલ બનાવવામાં આપણને આસાન રહેશે। હવે ફરીથી 1 મિનિટ માટે તેને સ્લો ગેસ પર થોડો રોસ્ટ કરવાનો છે અને ખજૂર એકદમ સોફ્ટ હોવાથી તેને વધારે રોસ્ટ કરવાની જરૂર નહીં પડે। ખૂબ જ સરસ અરોમા આવી રહી છે અને 1 મિનિટ થઈ ગઈ છે। હવે તેની અંદર 1/2 કપ હોમમેડ ડ્રાય કોકોનટનું છીણ એડ કરી દેશું અને જેવું છીણ તેમાં મિક્સ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું। હવે બધા જ ડ્રાયફ્રૂટ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ ગયા છે, તેને મિક્સર જારમાં એડ કરીને અધકચરી રીતે ગ્રાઇન્ડ કરીશું। ફ્રેન્ડ્સ અહીં જો તમને વધારે બીજા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમે કરી પણ શકો છો અને ના ગમતા હોય તે ડ્રાયફ્રૂટને સ્કીપ પણ કરી શકો છો। હવે બધા જ ડ્રાયફ્રૂટને મેં અપોઝિટ સાઈડથી ગ્રાઇન્ડ કરી લીધા છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલા સરસ રીતે અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે। બસ આ જ રીતે અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે। હવે તેને એક બાઉલમાં કાઢી લેશું। ફ્રેન્ડ્સ અહીં આપણે ઘણા બધા પ્રકારના ડ્રાયફ્રૂટનો યુઝ કર્યો હોવાથી
આ રોલ્સ એકદમ જ ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર થશે. અને ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો કે બાળકો ડ્રાયફ્રૂટને ખાવા પસંદ નથી કરતા, પરંતુ જો આ રીતે તમે થોડોક ચોકલેટી ફ્લેવરથી રોલ બનાવશો તો બાળકો તેને ખૂબ જ પસંદ કરશે. અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું મધ એડ કરીશું. ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ અને મધનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને રોલ્સ કેટલા ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર બનશે તે તમે જોઈ શકો છો. હવે મધને તેમાં પ્રોપરલી મિક્સ કરીશું. એકદમ જ હળવા હાથે બધું મિક્સ કરી લેશું. અને ફ્રેન્ડ્સ, તેની કન્સિસ્ટન્સી આ પ્રમાણની હાથમાં ભેગી થઈ જાય તે ટાઈપની હોવી જોઈએ. હવે બંને હાથને ઘીથી ગ્રીસ કરી થોડું સ્ટફિંગ હાથમાં લઈશું અને રોલ બનાવવાની પ્રોસેસ કરીશું. ફ્રેન્ડ્સ, આ રોલ આપણે ઓવલ શેપનો બનાવવાનો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ લૂકમાં દેખાઈ રહ્યો છે. જેવી રીતે મેં રોલ બનાવ્યા છે એવી રીતે તમે બોલ્સ પણ બનાવી શકો છો, સ્ક્વેર શેપ આપી શકો છો, ટ્રાયેંગલ શેપ આપી શકો છો, તમને જે ગમતો હોય તે શેપ તમે બનાવી શકો છો. અત્યારે મેં અહીં રોલ શેપ આપ્યો છે. આ પ્રોસેસથી બધા રોલ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધા રોલ બનાવી લીધા છે. હવે એલ્યુમિનિયમની પ્લેટમાં મેં આ રીતના બટર પેપર લગાવી દીધું છે અને તેને સાઈડમાં મૂકી દેશું. હવે જે આપણે ચોકલેટને મેલ્ટ કરી હતી તેની અંદર આ બધા જ રોલને આપણે પ્રોપરલી કોટ કરવાના છે. પેચ્યુલાની મદદથી રોલને પ્રોપરલી ચોકલેટથી કોટ કરીશું. અને ફ્રેન્ડ્સ, આ રોલને તમે દીપાવલી પર પણ સ્વીટ તરીકે જરૂરથી બનાવી શકો છો. રોલને પ્રોપરલી ચોકલેટથી કોટ કરીશું અને તેને ફોકની મદદથી જે બટર પેપર લગાવેલી પ્લેટ છે તેની અંદર 1 બાય 1 મૂકતા જશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી ઇન્ટરેસ્ટિંગ આ રેસીપી છે અને બાળકોને તો ખૂબ જ ગમશે. તમે જરૂરથી મારી આ રેસીપીની ટ્રાય કરજો. બસ આ રીતે જ બધા રોલ્સને આપણે ચોકલેટની અંદર પ્રોપરલી કોટ કરવાના છે અને બધા જ રોલ્સને આ રીતે આપણે પ્લેટમાં મૂકી દેવાના છે. બધા જ રોલ ઉપર ચોકલેટનું કોટિંગ પ્રોપરલી થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, ત્યારબાદ 10 મિનિટ માટે આ રોલ્સને આપણે ડીપ ફ્રીઝમાં સેટ કરી લેવાના છે. દેખાઈ રહ્યા છે ને ફ્રેન્ડ્સ, લૂકમાં એકદમ જ સુપર કે તેને જોતા જ ખાવાનું મન થઈ જાય. અને ફ્રેન્ડ્સ, કેટલી ઇન્ટરેસ્ટિંગ પણ આ રેસીપી છે કે જેને જોઈને તમારા બાળકો ખુશ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ એનર્જીથી ભરેલા ચોકલેટી ડ્રાયફ્રૂટ રોલ્સને તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીમાં એક લાઇક અને કોમેન્ટ કરજો જેથી મને પણ આવી નવી રેસીપી બનાવવાનો ઉત્સાહ બન્યો રહે. અને ફ્રેન્ડ્સ, જો તમે ફર્સ્ટ ટાઈમ જ મારી ચેનલનો વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલને વધુમાં વધુ શેર કરજો. અને ફ્રેન્ડ્સ, ઓલ બટન ઉપર ક્લિક કરજો જેથી બધી જ મારી આવી અવનવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. હેપી કુકિંગ.